मित्रों, एक गरीब बेसहारा दुखियानो वकील मारी गंगवा कुवानी सिकोतर केवी रीते बनी जाय छे तो तेनी सत्य घटनानी आजे वात करू छू। तो मित्रों, राजस्थानना रण विस्तारमां पाणीनी अछतना कारणे बे मानवियो गुजरातना बनासकांठामां आवे छे अने जेमनुं नाम खेमाभाई अने तेमनी पत्नीनुं नाम नब्दाबाई छे अने आ जातना कोळी छे पण तेमना वतनमां पाणी विना कोई खेतीवाड़ी थती नहीं એટલે બનાસકાંઠામાં ભાગિયા તરીકે જમીન વાવી અને પોતાના પેટનો ગુજારો કરી રહ્યા છે અને આમ કરતા કરતા તે બંને માનવીઓને 10-10 વર્ષના વાણા વાઈ ગયા પણ ઘરમાં એકે સંતાન નથી। પણ આ ખેમાભાઈ કે જેમણે પથ્થર એટલા દેવ કર્યા છે અને જાત જાતની માનતાઓ રાખી છે પણ આ નબદાબાઈની કૂક હજી ખાલી જ છે ત્યારે ખેમાભાઈ વિચાર કરે છે કે હે નબદાબાઈ, આ ત્રિલોકના નાથે આપણા કિસ્મતમાં સંતાન સુખ લખવાનું જ ભૂલી ગયો છે અને હવે તો આપણો આ વંશ પૂરો થઈ જશે અને આમ આપણા ઘરડા ઘરપણમાં આપણી લાકડીનો ટેકો બનનારો પણ આપણી પાસે કોઈ નહીં હોય અને આમ બંને રડી પડે છે અને આવી વાતો કરે છે। પણ મિત્રો, એક દિવસની વાત છે, બન્યું એવું કે નબદાબાઈની અરજી કદાચ મારા ત્રિલોકના નાથે સાંભળી લીધી અને એમને સારા દિવસો જવા લાગ્યા ત્યારે ખેમાભાઈ તો રાજીના રેડ થઈ ગયા છે અને આજે એમને સૌથી વધારે આનંદ છે કારણ કે તેમની બીજી કોઈ વાતની તો ખોટ નથી, ભગવાને હેમખેમ બે હાથ પગ આપ્યા છે તો બંને માનવીઓ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પણ જ્યારે આજે ખેમાભાઈની છેલ્લી ઈચ્છા પૂરી થવા આવી છે તો હવે તેમને કોઈ વાતની ખોટ નથી। અને મિત્રો, આમ કરતા કરતા દિવસો વીત્યા અને મહિના વીત્યા અને 9 મહિના પછી ખેમાભાઈના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થાય છે અને આજે જન્મ દેનારી જનેતા ખુશ છે અને એ દીકરાનો બાપ ખેમાભાઈ પણ ખુશ છે। અને આમ કરતા કરતા દિવસો વીત્યા અને ખેમાભાઈનો દીકરો 3 વર્ષનો થયો ત્યારે તે બીમાર પડે છે અને પેટમાં દુખાવો ઉપડે છે ત્યારે ખેમાભાઈ ટાઈમ બગાડ્યા વગર શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જાય છે અને પછી એ 3 વર્ષના દીકરાને ડૉક્ટર રિપોર્ટ કરે છે અને પછી ખેમાભાઈ ડૉક્ટરની ઓફિસમાં જઈ અને ડૉક્ટરને કહે છે કે હે સાહેબ, મારા દીકરાને શું તકલીફ છે? ત્યારે ડૉક્ટર કહે છે કે તમે દીકરાના બાપ છો? કે હા સાહેબ, કે તમારા દીકરાને હાર્ટમાં કાણું છે અને જેમ જેમ દીકરો મોટો થતો જશે ને એમ એમ કાણું મોટું થતું ગયું છે અને હવે તો આને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ પડવા લાગી છે અને આ કદાચ આ બાળક 15-20 દિવસ સુધી જીવતો રહેશે। અને ખેમાભાઈની આંખમાં બોરબોર જેવડા આંસુડા પડવા લાગ્યા કે સાહેબ, તમે ગમે તેમ કરી અને મારા દીકરાને બચાવી લો, આ મારા એકનો એક વંશ છે। ત્યારે ડૉક્ટર કહે છે કે કાણું એકદમ હૃદયની બાજુમાં છે તેથી ઓપરેશન કરવું શક્ય નથી અને આવું ઓપરેશન કરી અને આ દીકરાના 15-20 દિવસ બાકી છે ને એ પણ હું છીનવી લેવા નથી માગતો અને એની પાછળ હવે કોઈ જાતનો ખર્ચો કરતા નહીં કારણ કે તમે બીજી ગમે તે હોસ્પિટલે ફરો પણ આ લાસ્ટ રિઝલ્ટ છે। અને ત્યારે ખેમાભાઈ તેમની બાઈ પાસે જઈ અને ચૂપચાપ ઊભા રહી ગયા છે ત્યારે નબદાબાઈ પૂછે છે કે હે સ્વામીનાથ, આપણા દીકરાના રિપોર્ટ આવી ગયા? ત્યારે ખેમાભાઈ કાંઈ જ બોલતા નથી ત્યારે નબદાબાઈ ફરી પૂછે છે કે હે સ્વામીનાથ, તમે બોલતા કેમ નથી અને મને કહો તો ખરા કે આપણા દીકરાને શું થયું છે? ત્યારે ખેમાભાઈની આંખના ખૂણા ભીના થઈ ગયા અને પોતાની પત્નીની સામું જોઈ અને એટલું કહે છે કે હે નબદાબાઈ, મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય પણ ચોરે બેસી ના ચિતરાય, આ તો મારા ચિત્તની વાતો છે। ત્યારે નબદાબાઈ કહે છે કે હે સ્વામીનાથ, જે હોય તે પણ ચોખે ચોખ્ખું કહો, નહીતર તમને આપણા એકના એક દીકરાના સમ છે। અને ત્યારે ખેમાભાઈની આંખમાંથી દળદળ આંસુડાનો વરસાદ વરસી રહ્યો છે અને નબદાબાઈને કહે છે કે હે નબદાબાઈ, આ ત્રિલોકના નાથે તમારા ખોળે દીકરાનું સુખ લખ્યું જ નથી અને આ જે તમારો દીકરો રહ્યો ને એ ખાલી 15-20 દિવસનો મહેમાન છે અને એના હૃદયમાં કાણું છે અને હવે તમારાથી જેટલી સેવા થાય એટલી ઘરે રહીને કરો, આવું આ ડૉક્ટરનું કહેવું છે। ત્યારે નબદાબાઈએ આટલા વાક્યો
સાંભળ્યા ને ત્યાં તો પોક મૂકીને રડવા લાગ્યા અને કહે છે કે હે સ્વામીનાથ, આપણે ક્યાંક બીજી હોસ્પિટલે જઈ અને દીકરાનું ઓપરેશન કરાવીએ. ત્યારે ખેમાભાઈ કહે છે કે હે નબદાભાઈ, ઓપરેશન કરાવવું શક્ય નથી, કારણ કે આપણા દીકરાના શરીરમાં હૃદયની બાજુમાં કાણું છે અને હવે આપણા દીકરાની જિંદગી છેલ્લા 20 દિવસની બાકી રહી છે. અને પછી તો એ નબદાભાઈ અને ખેમાભાઈ પોતાના દીકરાને લઈ અને ઘરે આવે છે. અને ઘરે આવ્યા પછી રાત્રા સમયે આ બંને માનવીઓ રડી રહ્યા છે. અને ત્યારે આ ખેમાભાઈએ જેમના ખેતરમાં ભાગ રાખ્યો હતો એ પ્રેમભાઈ માળી ત્યાં આવે છે અને આવી અને દીકરાના હાલચાલ પૂછે છે કે હે ખેમાભાઈ, તમારા દીકરાને એવું તો શું થયું છે કે તમે બંને જણા રડી રહ્યા છો? ત્યારે ખેમાભાઈ કહે છે કે હે પ્રેમભાઈ, શહેરની મોટી મોટી 3 હોસ્પિટલોએ દીકરાના રિપોર્ટ કરાવ્યા પણ બધે એક જ જવાબ મળે છે કે આ દીકરો ખાલી 20-25 દિવસનો મહેમાન છે. અને આમ કહી અને દરેક ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે પ્રેમભાઈ કહે છે કે હે ખેમાભાઈ, ડૉક્ટર જે પણ રિપોર્ટ કરી અને નિર્ણય લે ને એ હંમેશા સાચા જ હોય છે અને એમાં કાંઈ ખોટું હોતું નથી. તો મારી તમને બે હાથ જોડીને એટલી વિનંતી છે કે હવે તમે આની પાછળ કોઈ પણ જાતના દવા કે ખર્ચા કરશો નહીં, કારણ કે એ હવે દવા કામ આવવાની નથી. પણ જો તમને વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય ને તો બેચરાજી રોડ ઉપર એક દેલવાડા ગામ આવેલું છે અને આ દેલવાડા ગામના કૂવામાં મારી ગંગવા કૂવાની 71 બેઠી છે અને એ 71 ક્યારે કોઈ દિન દુખિયાના આંસુડા પડવા દેતી નથી. તો તમે એના ચરણોમાં ચાલ્યા જાઓ અને કદાચ એ ગંગવા કૂવાની 71 કદાચ તમારી અરજી સાંભળી લે તો તમારા દીકરાનું જીવન બચી જાય. અને આટલું કહી અને પ્રેમભાઈ માળી તો ત્યાંથી ચાલ્યા ગયા. પણ આ પતિ પત્ની મનમાં વિચાર કરી રહ્યા છે કે ક્યારે સવાર પડે અને હું દેલવાડા પહોંચી જાઉં. અને આમ કરતાં કરતાં સવાર પડી. ત્યાં તો સવારના પહોરમાં બંને માનવીઓ નાહી ધોઈ અને દેહને પવિત્ર કરી અને પોતાના દીકરાને સાથે લઈ અને દેલવાડા ગામની વાટ પકડી છે. અને આમ દેલવાડાના ગંગવા કૂવે પહોંચે છે અને ત્યાં આવી અને મારી 71ના મઢડા સામું ખેમાભાઈએ દીકરાને સુડાવી દીધો અને એટલું કહ્યું કે હે મારી ગંગવા કૂવાની 71, આજે એક દુખિયારો તારા પરચા સાંભળી અને તારા મંદિરે આવ્યો છે. તો માડી આજે ડૉક્ટરનું તો એવું કહેવું છે કે આ દીકરો ખાલી 20 દિવસ જીવશે, પણ માડી તારા નામની ટેક લઉં છું કે તારા મંદિરે આવી અને હું 5 તેરસ ભરીશ, પણ માડી મારા દીકરાને સાચવી લેજે મા, કારણ કે મારો 7 ખોટનો 1નો 1 દીકરો છે. અને આમ કહી એ બંને જણા માતા 71ને વિનંતી કરી રહ્યા છે અને આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડી રહ્યા છે. અને આટલી અરજી કરી બંને માનવીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પણ એ બંનેના આંસુડા મારી 71ના મઢડે પડ્યા હતા અને એ આંસુ જોઈ અને મારી 71થી રહેવાયું નહીં. અને જ્યારે એ દિવસની અડધી રાતનો સમય બન્યો ને ત્યારે ગંગવા કૂવેથી મારી 71 જાગી અને પહોંચી ખેમાબાપાના સપનામાં અને જઈને કહે છે કે હે ખેમાભાઈ, આજે તું મારા મંદિરે આવી અને આંસુડા પાડી ગયો છે, તો હું 71 ધૂળના ધડીમલે બેઠી બેઠી જોઈ રહું તો મારું બેસણું લાજે. અને સાંભળ મારા ખેમા, તને ડૉક્ટરે એમ કહ્યું છે ને કે તારો દીકરો 20 દિવસ જ જીવશે, પણ જા ખેમા, હું 71 તને વચન આપું છું કે તારો દીકરો 20 નહીં પણ જો 80 વર્ષ સુધી એને કાંઈ થવા દઉં ને એ તો એમ માનજે કે હું ગંગવા કૂવાની 71 બોલી હતી બાપ. અને હવે જોઈ લેજે કે તારો ડૉક્ટરનું કહેવું સાચું પડે છે કે મારી 71નું. અને મિત્રો, એ દિવસે જ્યારે આટલી વાત 71એ સપને આવીને કરીને ત્યારે ખેમાબાપાએ વહેલા ઉઠી અને પાણિયારે મારી ગંગવા કૂવાની 71ના નામનો દીવો ભર્યો અને દીકરાને માતા 71ના ભરોસે છોડી દીધો છે. અને મિત્રો, આજે એ વાતને 40 વર્ષ થઈ ગયા અને આજે પણ એ ખેમાભાઈનો દીકરો જીવે છે અને એમનું નામ ઉદાભાઈ છે. તો મિત્રો, આવા કામ છે મારી 71માંના. અને મિત્રો, ડૉક્ટરના રિપોર્ટ પણ ફેવરી નાખે ને એવી દેલવાડામાં કૂવામાં મારી ગંગવા કૂવાની 71 બેઠી છે. તો મિત્રો, માનો તો દેવ અને ના માનો તો પથ્થર. મિત્રો, તમને આવા ઇતિહાસ જોવા રોજે રોજ ગમતા હોય તો મિત્રો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે સૌથી પહેલા નવા નવા અને જૂના ઇતિહાસો આ ચેનલ પર રોજે રોજ આવતા રહે છે. જય માતાજી.